યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં જે જાહેર દિવાલો ઉપર કમરજી કરવામાં આવેલા હતા ત્યાં જ વર્ષ 2014ના અને વર્તમાન સમયના પેટ્રોલ ડીઝલ સીએનજી એલપીજી સિલિન્ડર સહિતના ભાવોની સરખામણી રજૂ કરીને લોકો સમક્ષ તેમની સામે થયેલા મોંઘવારીના પ્રહારની હકીકત રજૂ કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, સૌપ્રથમ તો હું તમારી માફી માંગીશ કે હું સુરતી છું અને મારી બોલીમાં સુરતી છટાવશે। મિત્રો, આજે આપણે વાત કરીશું પોરબંદરના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની। જી હા, હાલમાં વધી રહેલે પેટ્રોલિયમ પેદાશોના ભાવને કારણે અનેક લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પોરબંદર યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ધર્મેશ પરમારના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીની સરકારે 7 વર્ષમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારનું કમળ ખીલવવાનું કામ કર્યું છે। એટલું જ નહીં, એટલું ઓછું હોય તેમ રાજ્યભરમાં જાહેર દિવાલો પર પોતાના ચૂંટણી ચિહ્ન કમર બનાવી ભ્રામક પ્રચારના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે। લોકોને ગુમરાહ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। તેથી પોરબંદર યુથ કોંગ્રેસની ટીમ દ્વારા પોરબંદરની જે દિવાલો પર કમર ચિતરવામાં આવ્યું હતું ત્યાં જ વિરોધાત્મક ચિત્રો દોરાવીને મોંઘવારીનો ચિતાર રજૂ કરી લોકો સુધી વાસ્તવિકતા પહોંચાડવાનો નવતર પ્રયોગ હાલ યુથ કોંગ્રેસ દ્વારા ત્યાંના કરવામાં આવી રહ્યો છે। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં જે જાહેર દિવાલો ઉપર કમર ચિતરવામાં આવેલા હતા ત્યાં જ વર્ષ 2014ના અને વર્તમાન સમયના પેટ્રોલ ડીઝલ સીએનજી એલપીજી સિલિન્ડર સહિતના ભાવોની સરખામણી રજૂ કરીને લોકો સમક્ષ તેમની સામે થયેલા મોંઘવારીના પ્રહારની હકીકત રજૂ કરવામાં આવી છે। યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ધર્મેશ પરમારે વધુમાં જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કપાસિયા તેલ ડબ્બો ₹1,040માં મળતો હતો, જેને અત્યારે ભાજપ સરકારે 2.5 ગણા ભાવ વધારા સાથે ₹2,700 સુધી પહોંચાડી દીધો છે। સિંગતેલ ડબ્બો ₹1,370માં મળતો હતો, તેને ₹2,800ની રેકોર્ડ સપાટી ઉપર પહોંચાડી દીધો છે। એલપીજી સિલિન્ડરમાંથી સબસિડી ગાયબ કરી દીધી છે, તેમજ ₹410માં મળતો એલપીજી સિલિન્ડર અત્યારે તેના કરતાં ડબલથી પણ વધારે ₹950માં મળી રહ્યો છે। કઠોળના પ્રતિ કિલો સરેરાશ ભાવ ₹60થી ₹80 રહેતા હતા, જેને ₹140થી ₹180 પર પહોંચાડી દેવામાં આવ્યા છે। શાકભાજીના ભાવ પ્રતિ કિલો સરેરાશ ₹10થી ₹20 હતા, તેને વધારીને અત્યારે ₹60થી ₹80 પહોંચાડી દેવામાં આવ્યા છે। પેટ્રોલ પ્રતિ લિટર ₹64માં મળતું હતું, તેને વધારીને ₹106 સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે। તેમજ રોજરોજ ભાવ વધી રહ્યા છે। ડીઝલ પ્રતિ લિટર ₹54માં મળતું હતું, તેને ₹99 ઉપર પહોંચાડી દેવામાં આવ્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી જે લોકો સીએનજી વાપરતા થયા તેમને પણ આ ભાજપ સરકારે છોડ્યા નથી। જે સીએનજી ₹42 પ્રતિ કિલો મળતો હતો તેના ભાવ અત્યારે ₹75 સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર બાબતના કારણે નોકરિયાત વર્ગને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ મધ્યમ વર્ગ હાલ પીસાઈ રહ્યો છે। આ તમામ વસ્તુઓમાં જે ભાવ વધી રહ્યા છે તેને કારણે લોકોએ આર્થિક મુશ્કેલીઓનો સામનો દિવસે ને દિવસે કરવો પડી રહ્યો છે અને લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે।